અને હું છાતી ઢોકીને કહું છું કે તમારે અહીંયા પલોટી મારીને હોસ્પિટલમાં પરિવાર સાથે બેસવાનું છે, કોઈ આ પ્રોસેસમાંથી તમારા પરિવારે નહીં નીકળવું પડે. એમાં એ આંગળી મૂકે ત્યાં આપણે એની ટ્રીટમેન્ટ કરાવશું. તમે બોલો ને કે ઇન્ડિયાની અંદર ક્યાં ખૂણામાં ક્યાં પાર્ટના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે, હું એને એની પાસે લઈ જઈશ. મેડિકલ ઇમરજન્સી આવે તો 108 આવે એ પહેલાં એ વ્યક્તિ હાજર થઈ જાય છે. અનેક લોકોને મેડિકલ ઇન્સ્યોરન્સ મેડિકલ સિચ્યુએશનમાં માર્ગદર્શન પૂરું પાડે છે અને અડધી રાતનો હોકારો છે. અને આ બહુ ફેક્ટ વસ્તુ છે. આના ઉપર કોઈ પણ વ્યક્તિ ડિબેટમાં આવવું હોય તો મોસ્ટ વેલકમ કે સિચ્યુએશન શું થાય એ 90% લોકોને ખબર નહીં હોય. અને મારો સીધો ક્વેશ્ચન છે દરેક પ્રેક્ષકને કે તમે જો જુઓ છો તો અહીંયા વિડીયો પોઝ કરો અને તમારા પછી જે ફેમિલીમાં નેક્સ્ટ ડિસિઝન મેકર છે એને ફોન લગાડો અને પૂછો. 10 લાખ રૂપિયા સુધી એને ખીચામાં હાથ નહીં નાખવું પડે એનું ગેરંટી હું તમને લેખિતમાં આપી શકું. વાહ. હા મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમના વિશે એવું કહેવાય છે કે મેડિકલ ઇમરજન્સી આવે તો 108 આવે એ પહેલાં એ વ્યક્તિ હાજર થઈ જાય છે. અનેક લોકોને મેડિકલ ઇન્સ્યોરન્સ મેડિકલ સિચ્યુએશનમાં માર્ગદર્શન પૂરું પાડે છે અને અડધી રાતનો હોકારો છે. ફોર્ટી સ્કેર ફંડના ફાઉન્ડર જતીન શાહ, જેઓ મેડિક્લેમ એક્સપર્ટ છે, એ આપણી સાથે જોડાયા છે. મેડિક્લેમ વિશે આજે એમની સાથે વાતો કરવી છે. સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો જતીનભાઈ પ્રશ્ન છે, શું કામ એવું કહેવાય છે કે અડધી રાતનો હોકારો અને 108 આવે અને 108 પહોંચે હોસ્પિટલ એ પહેલા તમે પહોંચી જાઓ છો, દેવદૂત બનીને પહોંચો છો, આવું પણ લોકો કહે છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ જયરાજભાઈ અને વાત ગુજરાતી ટીમ કે આપે મને લાયક ગણ્યો કે હું આપની સાથે આ ચર્ચા કરી શકું. અડધી રાતનો હોકારો કે એમ્બ્યુલન્સની જે પણ તમે ચર્ચા કરી એનું એક કારણ એ છે કે મારી મિત્રતા ઘણા બધા લોકો સાથે છે અને આ બધા ઉપનામ એ લોકોએ આપેલા હશે ક્યાંય ને ક્યાંય. પણ આપણે ટ્રાય એવી કરીએ કે ક્યાંય પણ મને મેસેજ મળે છે કે ભાઈ કોઈને હોસ્પિટલમાં ઇમરજન્સી આવી છે, કોઈ ઇમરજન્સી કેસ છે, તો જે રીતે કોઈ ડોક્ટર ઇન્વોલ્વ થાય એ જ રીતે 100% હું એમાં ઇન્વોલ્વ થાઉં છું. કઈ સારી હોસ્પિટલ છે રાજકોટની, ક્યાં સારા ડોક્ટર છે, એ ડોક્ટર રાજકોટમાં અવેલેબલ છે કે કદાચ આઉટ ટ્રાવેલિંગમાં છે, આ બધી જ વસ્તુ જાણી અને એને સચોટ માર્ગદર્શન આપણે આપીએ છીએ અને એ પ્રમાણે એને જે પણ ડિસીઝ છે એમાં આપણે હેલ્પફુલ થઈએ છીએ તો કદાચ લોકો એવું કહી કહેતા હશે. આજે કામની વાતનો એપિસોડ છે તો આપણે લોકોના કામની વાત આ સિરીઝની અંદર કરીએ છીએ. તો મને સીધો જ પ્રશ્ન થાય, મેડિક્લેમ એટલે શું? એને સીધી સરળ ગુજરાતી ભાષામાં સમજવું હોય તો. જયરાજભાઈ, મેડિક્લેમ શબ્દ કદાચ તમને હું કહું તો અતિશયોક્તિ નથી વાતમાં કે કોવિડ પહેલાં કે જ્યારે કોઈને હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે કંઈ વાત કરવી હોય, કોઈને માહિતી આપવી હોય તો થોડું એ ટફ હતું. પણ આફ્ટર કોવિડ લોકોને સમજાઈ ગયું છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું હોય, મેડિક્લેમ શું છે, મેડિક્લેમનું ઇમ્પોર્ટન્સ શું છે હ્યુમન લાઈફમાં, આ બધી જ વસ્તુ હવે લોકોને ખ્યાલ છે. પણ મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સ્વાસ્થ્ય વીમો. અને મેડિક્લેમ એ વ્યક્તિને ક્યારે ઉપયોગી થાય કે જ્યારે પરિવારમાં આંશિક રીતે કોઈ પણ બીમારી આવે છે, કોઈ મેજર કંઈ પ્રોબ્લેમ આવે છે અને ત્યારે હોસ્પિટલની અંદર એને આપવા ન પડે કોઈ પણ જાતના રૂપીઝ, ત્યારે આ મેડિક્લેમ એને એનાથી કવર કરે એને મેડિક્લેમ કહેવાય છે. અને જે ખાસ કરીને હેલ્થ માટે બનેલી એક પ્રોડક્ટ છે. અડધી રાત્રે કંઈ એવી ઇમરજન્સી આવી, તમારે એડમિટ થવું પડ્યું, કંઈ અકસ્માત થાય છે તો તમારે ગોતવાનો જવા પડે પૈસા કંપની. 100% આજે મેડિક્લેમ એટલું એડવાન્ટેજ એમાં એડવાન્સ થઈ ગયું છે કે એની અંદર દરેક વસ્તુ એ કવર છે. લાઈક કોઈ વ્યક્તિને કોઈ નોર્મલ બીમારી છે ત્યારથી લઈને કોઈ મેજર ડિસીઝ સુધી એ તમામ વસ્તુ એમાં કવર થતી હોય છે. પણ ડિપેન્ડ કે તમે કયો પ્લાન સિલેક્ટ કર્યો છે અને કયા પ્રકારનો પ્લાન તમારી પાસે છે. એક્ઝેક્ટલી મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે મેડિક્લેમ લેવો છે કોઈ વિચારી રહ્યું છે તો કેવો હોવો જોઈએ, બીજું ક્યાંથી લેવો જોઈએ અને કઈ ઉંમરમાં લઈ લેવો જોઈએ, આનું થોડુંક વિસ્તારથી સમજવું છે. લોકોનું એ માહિતી ખાસ આપણા માધ્યમથી મને મજા આવશે કે લોકો સુધી એ સચોટ માહિતી પણ જાય કે મેડિક્લેમની અંદર તમે અત્યારે જુઓ હાલમાં તો માર્કેટની અંદર ફર્સ્ટ ઓફ ઓલ 3-4 PSU કંપની એટલે કે ગવર્મેન્ટ કંપની છે, ત્યારબાદ આવે બધી પ્રાઇવેટ કંપનીઓ, ત્યારબાદ આવે બેંક, ત્યારબાદ આવે બ્રોકર અને એ સિવાયના બીજા જે પણ આવા ટાઈપ હોય, તો એ ટોટલ મારો તો લગભગ 32 વધારે એવી સંસ્થા અને કંપની છે કે જે મેડિક્લેમ સેલ કરે છે. અને તમે પ્લાનનો ટોટલ મારશો તો 583 પ્લાન માર્કેટમાં અવેલેબલ છે. ઓહો, 583 વધારે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્લાન માર્કેટમાં અવેલેબલ છે. હવે જે લેમેન છે જેની પાસે કોઈ મેડિક્લેમનું કોઈ નોલેજ જ નથી એટલે એ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ મારે કોની પાસેથી લેવો, કઈ રીતનો લેવો, કેવડો લેવો, કોની પાસે લેવાથી મને કંઈ પણ થશે, પ્રોબ્લેમ થશે તો મને એ ઉપયોગી થશે, તો આ બધા બહુ પ્રશ્નો છે. પણ મેડિક્લેમ હંમેશા એવી કંપની પાસેથી તમારે લેવો જોઈએ કે જ્યાં
ક્લેમ સેટલમેન્ટ ઇનહાઉસ છે, જેને થર્ડ પાર્ટી એડવાઇસ લેવા જવાની જરૂર નથી, જેની પાસે કઈ અનુભવ છે આ ફિલ્ડનો. આજે કોઈ મેડિક્લેમ કોઈને વેચવું એ ઇઝી છે, પણ એ ફિલ્ડનું એને નોલેજ છે કે કેમ? ત્યાં જે ટીમ બેસે છે અંદર કંપનીમાં, એની પાસે આ ફિલ્ડનું કઈ નોલેજ છે કે કેમ? કારણ કે થર્ડ પાર્ટી એડવાઇસ હશે તો હંમેશા એવું બનવાનું કે થર્ડ પાર્ટી જે રાખી છે એનો ગોલ હંમેશા એ જ હશે કે વ્યક્તિના રૂપિયા કપાય, એને પૈસા પૂરા મળવા જ ન જોઈએ, એના ઉપર એનું ઇન્સેન્ટિવ નક્કી થઈ સાહેબ. અચ્છા, એટલે આ થર્ડ પાર્ટી એડવાઇસની વાત થઈ. એક તમે કીધું કે ઇનહાઉસ ક્લેમ સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, તો આને થોડુંક સરળ કરીને એક કેસના સિનારિયોમાં સમજાવો. હું તમને એક એકદમ સરળ ભાષામાં કહું કે આજે કોઈ બે કંપની છે માર્કેટમાં, કે તમે આજે લાઈક ઘણા લોકો બેંક પાસેથી લઈ લે છે મેડિક્લેમ. આજે બેંકનું જ એક્ઝામ્પલ આપું કે રાજકોટની અંદર, એવી હું રાજકોટથી છું, રાજકોટની વાત કરીએ, ઇન્ડિયાની અંદર તો ઇન્ડિયા, ગુજરાતની અંદર જે લોકો એના માટે, કે આજે બેંક પાસે કોઈ એમ્પ્લોય છે, એને એક બેંકે એક ટાર્ગેટ આપેલો હોય કે તમારે આટલા મેડિક્લેમ સેલ કરવાના છે. હવે એની પાસે એ સેલ કર્યા સિવાયનું કોઈ જ નોલેજ નથી. હવે તમારા ઘરમાં કોઈ પણ ઇમરજન્સી આવી તો બેંક તો 5:30 તમને ના પાડી દેશે કંઈ પણ જવાબ દેવાની. એની પાસે તમારો પર્સનલ નંબર નથી હોવાનો, અને કદાચ હશે તો તમને સિમ્પલ કહેશે, આ ભાઈ આ પ્રકારની અમારી કંપની અરે ટાઈપ છે તમારું, એટલે હવે તમે આ કંપનીની ઓફિસ છે અહીંયા છે ત્યાં તમે જાઓ, તમારી ફાઇલ આપો અને ક્લેમ સેટલમેન્ટ કરો. ઓકે, એ થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી અલગ, હજી તો બેઝિકમાં વાત કરી છે બેંક દ્વારા, જે હજી તો ખાલી હું બેંકની અને બ્રોકર ચેનલની વાત કરું. ઓકે, બરાબર. અને આ બહુ ફેક્ટ વસ્તુ છે, આના ઉપર કોઈ પણ વ્યક્તિ ડિબેટમાં આવું હોય તો મોસ્ટ વેલકમ કે સિચ્યુએશન શું થાય. સામાન્ય પરિવાર, આજે એના પરિવારમાં કોઈ એવી ઇમરજન્સી આવી ગઈ છે, એ વ્યક્તિ માનસિકતા એની ત્યાં છે, એને એ પરિવાર સાથે રહેવાની જરૂર છે, એની જગ્યાએ બિચારો દોડે છે માર્કેટમાં, એ એક એક ડોક્યુમેન્ટ માટે દોડે છે, એ એના ક્લેમ સેટલમેન્ટ માટે દોડે છે, એ ડોક્ટર આરે પણ ચર્ચામાં છે, એ બેંક સાથે પણ ચર્ચામાં છે, એ કંપની સાથે પણ ચર્ચામાં છે, જે એની ફરજ જ નથી. આમાંથી એક પણ કામ એને તો નતું જ કરવાનું. કામ કોને કરવાનું છે? જેણે એનો મેડિક્લેમ લીધો છે, તો એઝ અ બેંકે લીધો હશે યા બ્રોકર કંપનીએ લીધો, ઓર એડવાઇઝર છે ડાયરેક્ટ, તો એની ફરજ છે કે આ વ્યક્તિને આમાંથી બહાર કાઢવું. હવે એ કઈ થતું નથી, એટલા માટે લોકો ઘણા હેરાન થાય છે. આવી જગ્યાએથી પ્લાન ન લેવાનું મોટા મોટું રીઝન આ છે કે આફ્ટર સેલ સર્વિસ તમને ક્યારે મળવાની નથી. તો હવે પ્રશ્ન એ આવશે કે કોની પાસેથી લેવાનું? તમારે મેડિક્લેમ સાહેબ એવા વ્યક્તિ પાસેથી લેવો જોઈએ જેની પાસે મેડિકલ ફિલ્ડનું કંઈક નોલેજ છે, જેનું નેટવર્ક આ ફિલ્ડની અંદર સ્ટ્રોંગ છે, એને ખબર છે કે ક્યાં ડોક્ટર ક્યાં ફિલ્ડ માટે બેસ્ટ છે, શું એનો મોહાવરો એ લેવલનો છે, શું એવા 50-100 ડોક્ટરને ઓળખે છે, શું ડાયરેક્ટ એને કોલ કરી શકે એમ છે, શું એનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ છે, ઈ વ્યક્તિ તમને મેડિક્લેમ આપી શકશે અને ઈ તમને આમાંથી બહાર કાઢી શકે. અને હું છાતી ઠોકીને કહું છું કે તમારે અહીંયા પલોટી મારીને હોસ્પિટલમાં પરિવાર સાથે બેસવાનું છે, કોઈ આ પ્રોસેસમાંથી તમારા પરિવારે નહીં નીકળવું પડે. આવો વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય તો મેડિક્લેમ એની પાસેથી જ લેવો. અને કારણ કે જ્યારે પછી આવી રીતે કોલ કરે કોઈને લીધેલો હોય તો પછી એમ કે તમે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરો, તમે રજીસ્ટર્ડ કરાવો ને બધી પ્રોસેસ જાતે. હવે તમારું સગું અત્યારે હોસ્પિટલાઇઝ છે, આઈસીયુમાં છે, અને તમે આ બધું કરી શકવા સક્ષમ હોવાના ખરા? મને તો એ જ પ્રશ્ન થાય સર. આજે ટોલ ફ્રી એટલે માનો કે ઇન્ડિયા લેવલે ટોલ ફ્રીના એક નંબર છે, અને જમ્પ કરીને એવા 50 લેન્ડલાઇન ઉપર એ લોકોએ કોલ સેન્ટર બનાવ્યું હોય. તમારી મારી પાસે એવો શું ટાઈમ છે કે આપણે 1/2 કલાક ફોન ઉપર એક નંબર દબાવો, બે નંબર દબાવો, 3 નંબર દબાવો? સાહેબ મેં પૈસા પૂરા ભર્યા છે મેડિક્લેમના, મારે સિંગલ કોલે મારું કામ સોલ્યુશન જોઈએ, અને મને એવું સોલ્યુશન આપતો, એવું એક નંબર આપો, એવો વ્યક્તિ આપો કે જે મને આમાંથી બહાર કાઢે, મારા પરિવારને આમાંથી ડિસ્ટર્બ ન થાય, એ સ્ટ્રેસ એ વ્યક્તિ ઉઠાવી શકવો જોઈએ. અને એઝ અ એડવાઇઝર, મારી તો એડવાઇઝર લોકોની સલાહ છે કે તમે એ કેપેબલ બનો એટલા. રાજકોટની અંદર તમને હું કહું તો ટોટલ 25,000 એડવાઇઝર છે સાહેબ, પણ માનસિકતા કેવી છે લોકોની, જે પેટર્ન છે બાઈંગ પેટર્ન, કારણ કે હું સેલ્સનો વ્યક્તિ છું, હું એક એક નસ ઓળખું છું લોકોની, એ સૌથી પહેલાં એ જોશે કે મારા સંબંધી કોણ છે, મારા સગા કોણ છે, ભાઈનો બેનનો મામાનો દીકરો કોણ છે, આપણી જ્ઞાતિનું કોણ છે, એની પાસેથી લેવાનું. પણ સાહેબ આપણી જ્ઞાતિનું સગા સંબંધી એની એ પોતે એટલું અપગ્રેડ થયેલો વ્યક્તિ છે તો મને નંબર આપજો, હું એવા 50 લોકોને તમારી પાસે મોકલીશ. અહીંયા આપણે એક્સપર્ટ વ્યક્તિની જરૂર છે. ક્યારેક કોઈ ઓપરેશન વખતે તમે જોયું કે આપણે જ્ઞાતિનો છે તો જ હું એની પાસે ઓપરેશન કરાવું, ન્યા નો આવે, ત્યારે ક્યારેક પૂછ્યું તમે કે ભાઈ આ મારું આંખનું ઓપરેશન છે તો મારા જ્ઞાતિનો મેમ્બર કોણ છે આખા રાજકોટમાં, હું એની પાસે જ કરાવીશ, ત્યારે તમે નથી વિચારતા. પણ મેડિક્લેમ લેવો છે ત્યારે લોકોના મગજમાં હંમેશા આવે છે કે મારા જ્ઞાતિ મારા સંબંધી એની પાસે મેડિક્લેમ. મેડિક્લેમ એટલે સાહેબ તમારા ફેમિલીની જીવાદોરી છે, તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો શ્વાસ છે, એ તમે ગમે ના હાથમાં ન આપી દો.
બહુ સાચી વાત છે. તો જ્યારે તમે આટલી વાત કરી કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે લીધા પછી પણ જે એની ફરજમાં આવે છે, તો એ ચૂઝ કરતા હોય, એનું સિલેક્શન કરતા હોય, તો ક્યાં ક્યાં ફિલ્ટર્સને ધ્યાનમાં રાખવા જોઈએ? મેડિક્લેમ એક બહુ મોટો વિષય હશે અને મેડિક્લેમની અંદર જેને કદાચ વર્ષો એમાં નાખ્યા હોય ને, લાઈક 8-10-15 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને, એ વ્યક્તિ વર્ડ ટુ વર્ડ અને કોટ ટુ કોટ જઈ શકે. જે હું હવે આગળ બોલીશ કે નંબર ઓફ કંપની ના મુહાવરા લઈ લીધા છે, નંબર ઓફ ફાઇલ એની નજર સામેથી સ્કેન થયેલી છે, નંબર ઓફ ક્લેમ એને પાસ કરેલા છે, કેટલી જગ્યાએ વ્યક્તિ હેરાન થયા છે, કેટલી જગ્યાએ હોસ્પિટલમાંથી એને આન્સર નથી મળ્યા, આવું બધું જ આખી પિક્ચર પૂરી થઈ પછી જ્યારે મોરલ ઓફ ધ સ્ટોરી હોય ને, ત્યારે મેડિક્લેમનો એ તમારી પાસે ગઢ રહસ્ય આવે કે આ જ પ્લાન લેવાય. હવે પ્લાનમાં શું શું હોવું જોઈએ, જો તમે મને પૂછો તો હું તમને એ કહીશ કે મારું ફેમિલી માનો કે ઇન્ડિયામાં રહી છે, ઇન્ડિયાનું એવું એક પણ બેસ્ટ હોસ્પિટલ ન હોવું જોઈએ જેની અંદર મારો પરિવાર એડમિટ ન થાય, એવો કોઈ ડોક્ટર ન હોવો જોઈએ કે જે એનો હાથ ન પકડે, એવો એક રૂમ ન હોવો જોઈએ કે જેની અંદર મારો પરિવાર રહી ન શકે, એવું આઈસીયુ ચાર્જ, કેપિંગ, લોડિંગ, આવા કોઈ કન્ડિશન, કોઈ શબ્દ મારે ન જોતા મારા પ્લાનમાં. હું સાહેબ તમને પૂરા પૈસા આપું છું, મારા ફેમિલીને પૂરી સર્વિસ દેવાની છે, આ તમારી ફરજ છે એઝ અ એડવાઇઝર, જેની એડવાઇઝર હશે એની વાત કરું છું કે એડવાઇઝર તરીકે તમારી ફરજ શું છે કે તમે એનું મેડિક્લેમનું પ્રીમિયમ લીધું છે, તો એ પ્રીમિયમ લીધા પછી એને આટલી સગવડ તમે આપી શકો છો કે ઇન્ડિયામાં એ આંગળી મૂકે ત્યાં આપણે એની ટ્રીટમેન્ટ કરાવશું. તમે બોલો ને કે ઇન્ડિયાની અંદર ક્યાં ખૂણામાં ક્યાં પાર્ટના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે, હું એને એની પાસે લઈ જઈશ, એની પાસે સારામાં સારો રૂમ કયો છે સગવડતા વાળો, હું એને એ રૂમ આપીશ, આઈસીયુ ચાર્જ પૂરેપૂરો આપીશ, દવાના રૂપિયા પૂરા આપીશ, દવાના રૂપિયા આપ્યા, રિપોર્ટના રૂપિયા આપ્યા, કન્સલ્ટેશન ચાર્જ આપ્યો, એમ્બ્યુલન્સનો ચાર્જ આપ્યો, ઇવન એર એમ્બ્યુલન્સ આપ્યું. તમારે રાજકોટથી કોઈને લઈ જવા છે કોઈ સિટી ટુ સ્ટેટ, હું તમને એર એમ્બ્યુલન્સ અપાવી શકું. આ બધું પ્લાનની અંદર છે સાહેબ અને એનું જ તમે પ્રીમિયમ ભરો છો. પણ લોકો નાની મોટી લાલચના હિસાબે નંબર ઓફ કંપની સાથે કામ કરે છે. આજે અમારી સાથે એવા ઘણા એડવાઇઝર મિત્રો છે એ નંબર ઓફ કંપનીમાં કામ કરે છે. નંબર ઓફ કંપનીઝમાં ઇન્સ્યોરન્સનું કામ તો કરે જ છે, પણ નંબર ઓફ ટાઈપ એમ ઇન્સ્યોરન્સ પણ કરતા હોય છે, ખાલી હેલ્થ સાથે નહીં, એ બધા ઇન્સ્યોરન્સમાં ડીલ કરતા હોય છે. અને હજારો એના ક્લાયન્ટ્સ હોય અલગ અલગ, એ મોટર ઇન્સ્યોરન્સ હોય, કાર ઇન્સ્યોરન્સ કરતા હોય, લાઈફ ઇન્સ્યોરન્સ કરતા હોય, તો એ ત્યારે થોડુંક ડિફિકલ્ટ. અને હવે તો સર ઓનલાઈન આવી ગયું, જે ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ એટલી આવે છે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ કે આના માટે તમારે એડવાઇઝરની જરૂર નથી, એક ક્લિકમાં ટ્રાફિક સિગ્નલ ઉપર લઈ લે. તો તમને શું લાગે છે એ કેટલું યોગ્ય? સર પેલી વાત આપણે થઈ કે મલ્ટિપલ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સનું કામ કોઈ વ્યક્તિ કરે છે કે મલ્ટિપલ ટાઈપ ઓફ એના ફોકસ એરિયા છે, તો સર બની શકે કે તમારા ફેમિલીમાં જ્યારે હકીકતમાં કોઈ ઇમરજન્સી આવી છે ત્યારે એ ભાઈ કોઈના ટ્રકના ફોટા પાડે છે અને ઇન્સ્યોરન્સ ઉતારે છે. તમારા પરિવારમાં જ્યારે કોઈ ઇમરજન્સી ઈ લેવલની આવી ત્યારે એ ભાઈ કોઈનું કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ લાઈક મ્યુચ્યુઅલ ફંડનું કે કોઈ પણ કામ કરે છે. મારે ઈ લેવલનું સાહેબ ફોકસ જોઈએ, અર્જુન જેવું, કે એનું ફોકસ મેડિક્લેમ સિવાય કંઈ ન હોવું જોઈએ. ઇન્સ્યોરન્સ છે તો મેડિક્લેમનું જ કામ કરે છે. તમારો ફોન આવ્યો તો એમ્બ્યુલન્સ પહેલા એ વ્યક્તિ ત્યાં બેસેલો હોવો જોઈએ હોસ્પિટલે. તમારા ડોક્યુમેન્ટ, તમારી પોલિસી, તમારા પરિવારનો કેટલો પ્લાન છે, એને જે જરૂર પડી ડોક્ટર ત્યાં હાજર છે કે કેમ, એ ડોક્ટર હાજર નથી તો રાજકોટના એવા ક્યાં બેસ્ટ ડોક્ટર છે જેને હું ત્યાં બોલાવી શકું એમ છું વિઝિટિંગ ડોક્ટર તરીકે. આ કેપેસિટી તમારા પ્લાનમાં હોવી જોઈએ, વ્યક્તિમાં એટલી કેપેસિટી હોવી જોઈએ, ત્યારે જઈને તમારો એક એડવાઇઝર, એ સંપૂર્ણ એડવાઇઝર અને સંપૂર્ણ પ્લાન તમારો થયો. વાત કરીએ આપણે ઓનલાઈન પ્લેટફોર્મની, તો મલ્ટિપલ ઓનલાઈન પ્લેટફોર્મ છે અત્યારે અને એ લોકો સારું કામ કરે કે એક તો અવેરનેસ ફેલાવી છે કે ભાઈ મેડિક્લેમ જેવું પણ કંઈક છે દુનિયામાં, પણ અગેઇન સર્વિસ ઇસ્યુ ત્યાં પણ છે. હું એમ નથી કરતો કે એ બધા ખોટા છે, પણ જે લેવલની ફાસ્ટ સર્વિસ તમારો પરિવાર ડિઝર્વ કરે છે એ હું તમને લખીને આપું સાહેબ, એને નહીં મળે જ્યાં સુધી તમારી સાથે કોઈ એડવાઇઝર પર્સનલી ઇન્વોલ્વ નહીં હોય ત્યાં સુધી. અને એ એડવાઇઝર નથી, તમારા પરિવારનો એ પાર્ટ છે અને જે એવું માનતો હોય ને મેડિક્લેમ સાહેબ એની પાસેથી લેવા. વાહ. બીજું, કઈ ઉંમરમાં મેડિક્લેમ લેવો જોઈએ? અત્યારે હવે યુથ છે, પોતે કોલેજ પાસ આઉટ થાય ને તરત એક સારા પેકેજની તરત એને જોબ ઓપોર્ચ્યુનિટી મળી જતી હોય છે, તો એને ક્યારથી લેવો જોઈએ, ક્યારથી શરૂઆત કરવી જોઈએ? જેણે નથી લીધો અને હવે કદાચ વિડીયો જોઈને ઇન્સ્પાયર થાય છે, ઓકે, તો લેવો છે તો એના વિશે થોડુંક સમજાવો. મેડિક્લેમ જનરલી 91 ડેઝના બાળકથી લઈ અને 65 વર્ષની વ્યક્તિ સુધી એન્ટ્રી મળતી હોય છે. અને હવે નંબર ઓફ કંપનીમાં નંબર ઓફ નાના મોટા ચેન્જીસ આવે છે કે ડિપેન્ડ ઓન યોર હેલ્થ આફ્ટર 65 પણ ગવર્મેન્ટ પણ મેન્ડેટ કરે છે કે તમારે પ્લાન આપવા. જો એ વ્યક્તિ ફિટ છે તો તમે એને પ્લાન આપો, એના માટે નેસેસરી જે પણ તમારે હેલ્થ ચેકઅપ કરવા એ તમે કરી લ્યો અને તમને વ્યક્તિ ફિટ દેખાય તો તમે પ્લાન આપો. પણ અર્લી સ્ટેજમાં જ તમારે મેડિક્લેમ લેવો જોઈએ. એનું મોટામાં મોટું કારણ છે વેઇટિંગ પીરિયડ. વેઇટિંગ પીરિયડ કદાચ શબ્દ તમારા માટે નવો હશે,
વેઇટિંગ પીરિયડ એટલે શું કે સમ ઓફ એવી ડિસીઝ છે, એવી બીમારીઓ છે કે જેના માટે આઈઆરડીએ કે જે આ બધી જ કંપનીઓની ઉપર હેડ બોડી છે એ આઈડીએ નક્કી કરેલું છે કે 2 વર્ષનો વેઇટિંગ હોવું જોઈએ. 2 વર્ષનો વેઇટિંગ મીન્સ કે આજે તમે મેડિક્લેમ લીધો અને કોઈને મોતિયાનું ઓપરેશન છે તો આફ્ટર 2 યર જ એને મળશે. નહીં તો થાય શું કે ભાઈ લોકો એને લૂ પોઈન્ટનો ફાયદો ઉઠાવે કે આજે મેડિક્લેમ લઈ લે કાલે એમ કે ભાઈ મારું મોતિયાનું ઓપરેશન કરો, એ શક્ય નથી. કારણ કે તમે પ્રીમિયમ ભર્યું 25,000 રૂપિયા વાં તમે ક્લેમ મૂકો છો 1.5 લાખ રૂપિયા, તો આ કંપનીને રાતોરાત તાળા લાગી જાય. એટલે આપણે પ્રોફેશનલ લોકો છે એનો પ્રોફિટ જોશે જ, પણ એની સામે એને નિયમો આપેલા છે કે તમે અર્લી સ્ટેજમાં આમાં એન્ટર થઈ જાઓ એટલે તમારે જે વેઇટિંગ પીરિયડ કાપવાનો છે, નાની એજમાં મોતિયો, પથરી, ની રિપ્લેસમેન્ટ, હર્નિયા આ બધી થવાની શક્યતાઓ બહુ રેર છે, તો સ્ટાર્ટિંગથી જ તમે લઈ લ્યો હેલ્ધી છો ત્યારે અને આ બધા વેઇટિંગ પીરિયડ નીકળી ગયા પછી આફ્ટર 2 યર તમને આવું કંઈ પણ થાય તો તમે અમુક જે બીમારીમાં આવા વેઇટિંગ કે લોક મારેલો છે એ નીકળી જશે, તો તમે આરામથી સારામાં સારી ટ્રીટમેન્ટ લઈ શકો છો. અને બાળક જન્મે કે તમારા પરિવારમાં કે માનો કે હસબન્ડ વાઈફ હતા એણે મેડિક્લેમ લીધેલો હતો અને એના ઘરમાં કોઈ બાળક એડ થયું, તો એ બાળક જેવું 3 મહિનાનું થઈ જાય એટલે 91 દિવસનું તમે એનું આધાર કાર્ડ આપો, એના ડોક્યુમેન્ટ્સ આપી દો, બર્થ સર્ટિફિકેટ, એટલે જે રિમેનિંગ યર હશે તમારું પ્રીમિયમ ભરવાનું એ એટલી જ એમાઉન્ટ ભરીને બાળક પણ કવર થઈ જશે. કારણ કે નાના બાળકને બીમાર પડવાના ચાન્સીસ નોર્મલ વ્યક્તિ કરતા વધારે, તો એને તો જેટલું જલ્દી બને એટલું તમારે એન્ટ્રી અપાવી દેવી જોઈએ. યસ. અને એક મેડિક્લેમ કોઈ વ્યક્તિ લે છે તો એમાં કેટલા લોકોને અને કયા રિલેશનવાળા લોકોને એડ કરી શકે? મેડિક્લેમ જનરલી ઇન્ડિવિજ્યુઅલ પણ લઈ શકો, તમે ફેમિલી એટલે હસબન્ડ વાઈફ પણ લઈ શકે, હસબન્ડ વાઈફ અને બાળકો પણ એક પ્લાનમાં આવી શકે. મધર ફાધરને આપણે અલગ એટલા માટે રાખવા જોઈએ કે પ્રીમિયમ છે એ તમારા ફેમિલીમાં જે સૌથી મોટું છે એના ઉપરથી કેલ્ક્યુલેટ થશે. બની શકે તમારા ફાધર ઓર મધર એની ઉંમર પ્રમાણે, તો બને કે તમારું પ્રીમિયમ એના હિસાબે થોડુંક વધારે આવે, તો બને ત્યાં સુધી મધર ફાધરને એક અલગ સેપરેટ પ્લાનમાં રાખીએ, તમારો પરિવાર છે એને સેપરેટ પ્લાનમાં રાખીએ, જેથી કરીને બંને વ્યક્તિ પોતાનું કંઈ પણ એવી ઇમરજન્સી આવે તેનું સેપરેટ બજેટ હોય અને બજેટ એને પૂરેપૂરું યુટિલાઇઝ પણ થાય. બીજું જતીનભાઈ એ પૂછવું છે કે મેડિક્લેમ લઈ લીધો પછી કેમ આપણે ગાડી લઈએ તો એમ કે આફ્ટર સેલ સર્વિસ કેવી મળશે, તો આ તો એક સર્વિસ જ છે, તો મેડિક્લેમ પછી કેવી સર્વિસની અપેક્ષા રાખવી જોઈએ અને લીધા પછી આપણે પણ કેટલું જાગૃત રહેવું જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે સર. મેડિક્લેમની આફ્ટર સેલ સર્વિસની જે વાત છે ને સર, એમાં પહેલાં તો હું પરિવાર સુધી પહોંચીશ આ વાતમાં કે આજે આપણા પ્લેટફોર્મથી ઘણા લોકો કદાચ આ વિડીયો જોઈ રહ્યા છે અને ઘણા પાસે કદાચ મેડિક્લેમ હશે પણ ખરા અને ઘણા પાસે નહીં પણ હોય. માનો કે મેડિક્લેમ છે તો મારો એમને સીધો ક્વેશ્ચન છે કે 90% મેડિક્લેમ એ ઓફિસ પ્રિમાઇસિસમાં ક્યાંક ને ક્યાંક લેવાતા હોય છે અને ઓફિસે આપણી પ્રિમાઇસિસમાં, ફેક્ટરીમાં, કંપનીમાં ત્યાં જ મેડિક્લેમના ડોક્યુમેન્ટ તમે સાઇન કરીને પૂરું કર્યું, તમારા પછી તમારા પરિવારમાં કોઈને ખબર જ નથી કે મેડિક્લેમ છે ઓર નથી. છે તો કોની પાસે છે, કેટલાનો છે, એ વ્યક્તિ કોણ છે જે આપણને જવાબ દેવાનું છે, એ 90% લોકોને ખબર નહીં હોય. અને મારો સીધો ક્વેશ્ચન છે દરેક પ્રેક્ષકને કે તમે જો જુઓ છો તો અહીંયા વિડીયો પોઝ કરો અને તમારા પછી જે ફેમિલીમાં નેક્સ્ટ ડિસિઝન મેકર છે એને ફોન લગાડો અને પૂછો કે મારો મેડિક્લેમ ક્યાં છે, આ જ પ્રશ્ન પૂછો, કેટલાનો છે, એ વ્યક્તિ કોણ છે જે આમાં મને હેલ્પ કરશે. જો તમને એનો જવાબ મળી જાય ને તો મારો પર્સનલ નંબર કદાચ જયરાજભાઈ શેર કરશે, મને ફોન કરજો, હું તમને થેન્ક યુ કહીશ કે તમે એ લિમિટેડ લોકોમાં આવો છો જેણે આ અવેરનેસ એના નેક્સ્ટ વ્યક્તિને આપી છે. સર, આફ્ટર સેલ સર્વિસ વ્યક્તિ ક્યારે આપી શકે કે ટાઈમે એનો કોન્ટેક્ટ થાય. અમારી ખાસ પ્રેક્ટિસ એ છે કે અમે જ્યારે પણ કોઈને મેડિક્લેમ આપીએ છીએ ત્યારે એને હું અચૂક પ્રશ્ન પૂછું છું કે તમારા પછી તમારા પરિવારમાં ડિસિઝન મેકર કોણ છે? તમારા વાઈફ હોઈ શકે, મધર હોઈ શકે, ફાધર હોઈ શકે, બ્રધર હોઈ શકે, એનીથિંગ કોઈ પણ હોઈ શકે, એની પાસે મારો નંબર હોવો જોઈએ. તમને કાંઈ થશે તો મને કોણ કોન્ટેક્ટ કરશે? એ લોકોને કાંઈ થશે તો અચૂક તમે મને ફોન કરવાના કે જતીનભાઈ આવું કંઈ થયું છે, તો પછી હું મારા ચક્રગતિમાન કરી દઈશ. પણ મેઇન વ્યક્તિ જે મેઇન વ્યક્તિ જ્યારે પ્રોબ્લેમમાં આવશે ત્યારે મને જાણ કોણ કરશે? હવે તમને આના ઉપર એક એક્ઝામ્પલ આપું. રિસન્ટલી એક બનાવ બનેલો છે રાજકોટની નામાંકિત હોસ્પિટલ અને એમાં એક વ્યક્તિને એડમિટ કરવામાં આવે છે અને એ મિત્ર હોવાના દાવે બને કે આપણે એને મળવા જઈએ, બધું પૂછ્યું હાથે, તો ખ્યાલ આવ્યો કે એ મેઇન વ્યક્તિ હતા કે જેણે મેડિક્લેમ લીધો હતો અને એ જ એડમિટ હતા અને એ બેસુધ અવસ્થામાં હતા, એટલે એના પરિવારને ખબર જ નથી કે મેડિક્લેમ છે. આટલી ખબર કે કંઈક લીધેલું છે અને આવું કંઈક છે, એટલે એને એડમિટ કરી દીધા, સારામાં સારી ટ્રીટમેન્ટ અપાવી, વ્યક્તિ ઊભા થઈ ગયા અને બધું રેડી. પણ જ્યારે મેં એની સાથે ચર્ચા કરી, પહેલા હંમેશા આપણે હેલ્થની વાત કરી એટલે એને બધી ખબર અંતર પૂછ્યા જે આપણી ફરજ છે પ્રમાણે, પછી મેં એને કીધું કે ભાઈ મેડિક્લેમ ને બધું હતું ને આપણી પાસે, તો મને કે જતીનભાઈ હતું તો ખરું પણ લોચો થઈ ગયો છે. મેં કીધું ભાઈ લોચો એટલે શું? એ કે આપણી પાસે પ્લાન છે ને ગવર્મેન્ટનો છે,
અને જૂનો તમને તો ખબર ફાધરે લીધેલો હતો, અને એમાં કઈ હું કઈ ચેન્જ કરું નહીં ફાધરને પૂછ્યા વગર. મેં કીધું બરાબર છે. તો મેં કીધું પ્રશ્ન શું થયો કે તમને ખબર છે કે આ કંપની, એટલે એને કંપનીનું નામ કીધું એટલે મને આખી સ્ટોરી સમજાઈ ગઈ. હવે સાહેબ સ્ટોરી એવી છે કે એની પાસે એ ગવર્મેન્ટ કંપનીનો પીએસયુ કંપનીનો 3 લાખનો પ્લાન હતો, જેની અંદર એને રૂમ રેન્ટ ફક્ત 1% લેખે 3000 મળવા પાત્ર હતું, બરાબર. અને આઈસીયુ ચાર્જ એને 1.5% લેખે મળતું હતું. આ એના નિયમો છે પોલિસીના. હવે એને જે પ્લાન લીધું કંપની તો એ જ પાસ કરશે. જે હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવ્યા હતા સાહેબ, એનો રૂમ રેન્ટ હતો 8,000 થી 10,000 રૂપિયા. ઓહો. હવે એને મળવા પાત્ર છે 3,000 રૂપિયા, એટલે પર ડે ના 7,000 રૂપિયા આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ થયો ખીચામાંથી જવાના. અને એની જર્ની હતી 5 થી 6 દિવસની. આ તો રૂમની વાત કરું, એ પેલા આઈસીયુ નો ખર્ચો, એ પછી ટ્રીટમેન્ટ પ્લસ જીઓગ્રાફિકલ લિમિટ, આવું બધું કરતા કરાવતા એના હાથમાં કદાચ ક્લેમના 30 થી 40% રૂપિયા આવ્યા છે, બાકીના ખીચામાં 60% મેડિક્લેમ હોવા છતાંય ખીચામાંથી આવ્યા છે. એટલા માટે હું કહું છું લોકોને કે તમારા પછી તમારા જે વ્યક્તિ ઘરની અંદર પરિવારમાં ડિસિઝન લેવાના છે કે ભાઈ પરિવારમાં કાંઈ થાય તો કઈ હોસ્પિટલમાં જવું, કોને કોન્ટેક્ટ કરવો, તમારા એડવાઇઝરનો નંબર એની પાસે અચૂક એના મોબાઈલમાં સેવ હોવો જોઈએ. ઇવન હવે તો બાળકોને ફોન આપી દીધા તો એની પાસે પહેલામાં સેવ હોવો, મેડિક્લેમ તમને જે સર્વિસ આપવાના છે એનો નંબર હાથ વગોવો જોઈએ. અને આ બધી ઇમરજન્સી સિચ્યુએશન છે, આ તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પાયો છે. જો આની ઇમારત તમારે એમને અડીખમ રાખવી હોય ને તો તમારે આ બધું પ્રેક્ટિસ કરવી પડશે સાહેબ. અને જનરલી મેડિક્લેમ લેવાની વાત આવે ને, આ ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે ત્યારે બધા આમ ઉત્સાહ બતાવશે અને આવું કરશે, પણ જ્યારે મેડિક્લેમની કે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે ત્યારે એમ કે આ બહુ મોંઘો છે, આની કરતાં તો હું ઇન્વેસ્ટ કરી દઉં તો 8% વળતરે મળી જાય મને, આ એના એક્સક્યુઝ હોય છે. સાચું. તો એને શું કહેશો તમે સર? એવા તો કેટલાય ખર્ચા આપણે કરીએ, કદાચ અત્યારે જે હેન્ડસેટમાં જોવે છે ને વિડીયો ઓર ટીવીમાં એની એટલી વેલ્યુ છે જેટલું પ્રીમિયમ નથી થતું, બરાબર. આ પહેલી વાત. અને એવી ઘણી બધી હેબિટ છે, આપણે જે એરિયાથી બિલોંગ કરીએ ત્યાં તો ફાકીનું કલ્ચર ખતરનાક છે બહુ, બરાબર. હવે એ ભાઈ દિવસમાં 100-200 રૂપિયા તો ફાકીમાં ને એમાં ઉડાડી દે છે, પણ એ પરિવારની સિક્યુરિટી માટે 8 રૂપિયા નહીં બચાવે. અને હજી તો આપણે લાઈફ ઇન્સ્યોરન્સની બધી વાત તો કરતા નથી, અત્યારે આપણો ટોપિક છે મેડિક્લેમ, તો ટોપિક એના ઉપર જ વાત કરીશ. અને મેડિક્લેમ સિવાય હું બીજું કંઈ કરતો નથી, એટલે મારી પાસે તમને નોલેજ એ મેડિક્લેમનું જ મળશે. આપણે બીજા એક ઇન્સ્યોરન્સમાં ડીલ કરતા નથી, આપણું ફોકસ ઓનલી મેડિક્લેમ છે. અને એમાં આપણે સચોટ પાર પાડી દઈએ છીએ પરિવારને. એ વ્યક્તિને જો 100 રૂપિયા એના વ્યસન માટે પોસાય છે તો એમાંથી 30 રૂપિયા બચાવીને કદાચ એ કાઢે ને તો એ સાહેબ વર્ષે એટલું પ્રીમિયમ નથી થતું, જેમાં એના પરિવારનું પૂરેપૂરું એનો પરિવાર કવર થઈ જશે, લાઈક હસબન્ડ વાઈફ એન્ડ ચાઇલ્ડ. અને 5 થી 10 લાખ રૂપિયાનો એનો મેડિક્લેમ આવશે, 10 લાખ રૂપિયા સુધી એને ખીચામાં હાથ નહીં નાખવું પડે, એનું ગેરંટી હું તમને લેખિતમાં આપી શકું. વાહ. હા, પણ તમને લેખિતમાં કહું કે એ પ્લાન એ પરફેક્ટ ટાઈમે લીધો, બધું ડિક્લેરેશન પરફેક્ટ કર્યું, બધી હિસ્ટ્રી પરફેક્ટ ડિક્લેર કરી, એને ખીચામાં હાથ નહીં નાખવા દઉં સાહેબ. અને જેની પાસે નથી એવાય લોકો મેં જોયા છે કે જે ગોલ્ડ સેલ કરે છે, ઓહો, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખે છે. અને વ્યક્તિ જયારે ઉભો થશે ને ત્યારે ઘણી વખત શરમ જેવું થાય કે આપણે એટલા પૈસા નથી બચાવીએ કે આપણા પરિવારને આવી ઇમરજન્સી આવે તો આપણે એટલાય રૂપિયા ખર્ચી શકીએ. સાચી વાત છે. તો આ હાલત અત્યારની છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની. જતીનભાઈ, જે લોકો પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી એ તો તમે, મેં કીધું એમ કે સ્ક્રીન ઉપર નંબર આવે છે અને કન્સલ્ટેશન બુક કરી શકે છે તમારું, પણ જે લોકો પાસે ઓલરેડી છે તો એને તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો? ઓકે, નથી મેડિક્લેમ એને તો આપણે 100% એને સચોટ માર્ગદર્શન આપશું. આપણો એમ એ છે જ નહીં કે દરેક પરિવાર આપણા કોન્ટેક્ટ થ્રુ આમાં ક્યાંય આગળ વધે. આપણો એમ એ છે કે વ્યક્તિના પરિવાર પાસે સારી વસ્તુ હોય. આ પણ એક સોશિયલ કામ છે સાહેબ, કે લોકોને તમે સાચો રસ્તો દેખાડી દો ને, આ પણ એક બહુ મોટું સોશિયલ કામ છે. હવે બીજી વાત એ છે કે માનો કોઈ પાસે મેડિક્લેમ છે અને એને આપણો કોન્ટેક કરવાથી શું ફાયદો થશે? તો ફાયદો એ થશે કે એની પાસે જો કોઈ રોંગ પ્રોડક્ટ હશે તો હું એને એમાંથી બહાર કાઢવાના રસ્તા દેખાડીશ. મેડિક્લેમ ફિલ્ડ એવું છે સાહેબ કે જેમાં પોર્ટેબિલિટી ઓપ્શન આવી ગયા છે. અચ્છા, જેમ આપણે સિમ કાર્ડ, સિમ કાર્ડ તમે જેમ તમારો નંબર થી સેમ રહેશે અને કંપની ચેન્જ થઈ જાય, તેમજ તમે જે પણ વેઇટિંગ પીરિયડ કાંઈ પૂછો એ પણ કપાઈ જશે. તમને કાંઈ બોનસ મેળવ્યું હોય મેડિક્લેમમાં તો એ પણ તમારું કેરી ફોરવર્ડ થઈ જશે. ફરીથી તમારી જર્ની 0 થી સ્ટાર્ટ નહીં થાય, જ્યાં તમે હતા ત્યાંથી જ આગળ એક પગ મૂકવાનો. ઓકે, એટલે વેઇટિંગ પીરિયડ નો પ્રોબ્લેમ નહીં રહે, વેઇટિંગ પીરિયડ નીકળી જશે, કારણ કે તમારી પોલિસીની કોપી આપણે ત્યાં સબમિટ કરીએ અને એ બધી પ્રોસેસ છે, એ ક્યારેક આગળ પાછી વાત આપણે કરશું એના વિશે. બિલકુલ. પણ એની પાસે કોઈ રોંગ સિલેક્શન આવી ગઈ, રોંગ પ્રોડક્ટ આવી ગઈ, તો એવું નથી કે લાઈફ ટાઈમ એને એમાં જ રહેવાનું છે કે બંધ કરીને નવું લેવાનું. ત્યાંથી આપણે આગળ વધશું
અને સારા પ્લાનમાં આપણે એને મૂવ કરાવી શકીએ. એના માટેના તમે સજેશન એમને આપી શકો, એના માટેના તમે ડિટેલ મારી પાસે લઈ શકો છો. મારો નંબર તમારી પાસે હવે તો આવી ગયો છે, તમે ગમે ત્યારે મને કોલ કરો, તમને માહિતી હંમેશા સચોટ મળશે. તો બિલકુલ તમારે પણ આવું કોઈ મૂંઝવણ છે, પ્રોબ્લેમ છે, ક્યાંક ફસાયેલા છો તો અત્યારે જ તમે આ ચર્ચા કરો અને પરિવાર સાથે વાત કરો કે મેડિક્લેમ સંબંધિત એમણે જતીનભાઈ વાત કરી, એમ કે આ વિડીયો પોઝ કરીને ખાસ વાત કરો, કારણ કે આ તમારા જીવન મરણનો સવાલ છે અને એ એવી વેળાએ આ વસ્તુ કામ આવવાની છે કે જ્યારે તમારે ગામમાં પૈસા ગોતવા નીકળવા પડવાના છે. આવી સંકટ સમયે આ વસ્તુ કામ આવે છે. તો આવી જ વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.